तो अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन आईसीएसई आर्ट गैलरी खाते 10,000 पेंटिंग्स नो एक्जिबिशन कम सेल त्रि दिवस माटे योजायो छे। आ एक्जिबिशन कम सेल दुनिया में प्रथम वार 10,000 आर्ट पेंटिंग्स एक साथ प्रदर्शित कराई थी। आ बधुज आर्ट वर्क आखा हिंदुस्तान ना आर्टिस्टोए बनाव्यु छे। कोरोना काल में आर्टिस्टो की हालत नाजुक थी त्यारे 70% सुधीना डिस्काउंट में आ पेंटिंग्स वेचाण माटे मुकवामां आव्यु छे। अमदावादना दरेक घरमां ओरिजिनल आर्टवर्क पहोंची शके तेवा हेतुथी आ एक्झिबिशन योजायुं छे। तमाम प्रकारनी स्टाइल आर्टवर्क अहीं जोवा मळशे। दरेक साइजनी पेइंटिंग अहीं उपलब्ध छे। आ जे एक्झिबिशन छे, एक्झिबिशन कम सेल छे, ई दुनियामां पहेली वखत 10,000 आर्टवर्क्स एक साथे एक ठेकाणे प्रदर्शित करवामां आव्या छे। અને સૌથી મોટી વાત એ છે કે એ બધા જ આર્ટવર્ક્સ છેલ્લા 2-3 વર્ષમાં જે આખા હિન્દુસ્તાનના જે આર્ટિસ્ટ છે એ લોકોએ બનાવેલા છે। કોરોના કાળમાં આર્ટિસ્ટોની હાલત જરાક નાજુક હતી એટલે બહુ જ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં, હું આમ કહું કે 25-30% પ્રાઇસમાં આ બધા આર્ટવર્ક્સ અવેલેબલ છે। એક જ વાત કેવી છે કે ઘણી બધી આર્ટ ગેલેરીમાં ગઈ છું, બધી જગ્યાએ પેઇન્ટિંગ્સ જોયા છે, મનને આકર્ષક, મનને મોહી લે એવા, ને ક્યાંક ત્યાં વસી જવાનું મન થાય એવા, પણ આઈસીઆઈસી આર્ટ ગેલેરીમાં આજે મને કંઈક જુદો અનુભવ થયો છે। રવિન્દ્રભાઈએ આઈસીઆઈસી આર્ટ ગેલેરીએ આ કલા યજ્ઞ યોજીને જે અવેરનેસ કહેવાય ને આ નોર્મલ પબ્લિકને કે પેઇન્ટિંગ હોવું જોઈએ, પોતાના ઘરે સાચું ચિત્ર લાગે એવું, એઝ અ ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે હું બધા મારા આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રોને પણ કહું છું અને જનરલ લોકોને કહું છું કે તમારા ઘરમાં સાચું ચિત્ર લાગે નહીં લગાડવાનું, કારણ કે ચિત્ર તમારા ક્લાયન્ટને કહો એટલે એ કહે કે ના ચિત્ર એટલે મોંઘું, એ વ્યાખ્યા તોડવાનું કામ રવિન્દ્રભાઈએ કર્યું છે ને એને બહુ હું બિરદાવું છું।